हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीस एकदम नवी रेसिपी। जो तमे एक ने एक समोसा खाई ने बोर थई गया हो तो आ रेसिपी जरूर थी ट्राई करजो। आई एम श्योर घर में बधा ने खूब ज पसंद आवशे। तो चलो रेसिपी स्टार्ट करिए। जो तमने रेसिपी पसंद आए तो वीडियो ने लाइक जरूर थी करजो, शेयर करजो और मारी चेनल ने सब्सक्राइब कर बेल आइकन जरूर थी प्रेस करजो आवा नवा वीडियो जोवा माटे। तो पहला आपणे स्टफिंग बनावीशुं, तेना माटे पेन ने गैस उपर गरम करवा माटे मूकीशुं अने 1/2 ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1/2 ચમચી જીરું, ચપટી હિંગ અને 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી સોતે કરશું। સાથે થોડું આદું પણ ખમણી લઈશું। તો તમારે આદું મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો। આદું મરચાંને એકદમ સારી રીતે સોતે કરી લઈશું। તમારે ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો। ગેસની ફ્લેમ લો કરશું। ત્યારબાદ હવે આપણે મસાલા ઉમેરીશું। 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન લાલ મરચું ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મસાલાને તેલમાં મિક્સ કરી લઈશું। મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે બોઇલ કરેલા બટેટા ઉમેરીશું। તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના પોટેટોને બોઇલ કરી ગ્રેટ કરી લીધા છે, એને આપણે ઉમેરીશું અને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું। જો તમારે બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તમારી પાસે ગ્રીન વટાણા હોય તો એ પણ આમાં એડ કરી શકાય। તો તમે જોઈ શકો છો કે પોટેટોનું સ્ટફિંગ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો। તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ફાઇનલી ચોપ ધાણાભાજી ઉમેરી મિક્સ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી ચટપટું એવું આપણું બટેટાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરશું અને સ્ટફિંગને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા માટે મૂકી દઈશું। તો સ્ટફિંગને મેં બાઉલમાં કાઢી લીધું છે, આપણે ઠંડુ થવા દઈશું। સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ડો તૈયાર કરશું, તો તેના માટે મિક્સિંગ બાઉલ લઈશું। મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ અને બીજો 1/4 કપ, એટલે કે 1 એન્ડ 1/4 કપ જેટલો મેંદો લીધો છે। તમારે ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય, તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, થોડા કાળા તલ અને અજમો 1/2 ચમચી જેટલો હાથથી આ રીતે આપણે ક્રશ કરીને ઉમેરીશું। ત્યારબાદ આપણે બધા જ ડ્રાય મસાલાને મેંદા સાથે એકદમ સારી રીતે સ્પૂન વડે મિક્સ કરી લઈશું। હવે આપણે મોણ માટે તેલ ઉમેરીશું। તો અહીંયા હું 3 ચમચી તેલ ઉમેરું છું। તમે જોઈ શકો છો કે આ એકદમ પરફેક્ટ માપ છે, એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા આપણા આઉટર લેયર બનીને તૈયાર થશે। તો હવે આપણે તેલને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। એક એક કણમાં સારી રીતે તેલ આવી જાય એ પ્રમાણે મિક્સ કરવાનું છે। હાથથી મુઠ્ઠી બાંધો તો આ રીતે બંધાયેલી રહી, એનો મતલબ કે મોણ એકદમ પરફેક્ટ છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ધ્યાનમાં રાખવું લોટ ઢીલો બિલકુલ ના થવો જોઈએ। તો આપણે થોડું થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધીને તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે, હું તમને નજીકથી પણ બતાવી દઉં છું। તો આ રીતે આ ટાઈપનો કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે। હવે આપણે ડોને કવર કરી 10 મિનિટ રેસ્ટ કરવા માટે મૂકીશું। 10 મિનિટ બાદ ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો ડો એકદમ પરફેક્ટલી સેટ થઈ ગયો છે। હવે આપણે ડોને એકદમ સારી રીતે મસળીને સ્મૂધ કરશું। તો પ્લેટફોર્મ એકદમ ક્લીન હોવું જોઈએ, ક્લીન પ્લેટફોર્મ ઉપર અથવા તો પાટલા ઉપર તમે ડોને આ રીતે મસળી શકો છો। એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યારબાદ 2 ભાગ કરી આ રીતે મોટું ગોયણું બનાવીને તૈયાર કરી લેવું આપણે। હવે આપણે થોડો સૂકો લોટ સ્પ્રિંકલ કરીશું, મેંદો કાં તો ઘઉંનો લોટ તમે યુઝ કરી શકો છો। હવે આપણે મોટી સાઇઝની મીડિયમ થિકનેસવાળી રોટલી વણીને તૈયાર કરી દઈશું, એકદમ આસાનીથી વણાઈ જશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મોટી અને મીડિયમ થિકનેસવાળી આ ટાઈપની રોટલી વણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એને થોડું એકદમ સ્મૂથ દેખાવમાં સારું લાગે એ જીસને આપણે આ રીતે
सर्कल में चाकू वड़े कट कर लीशू। जो तुम्हारे आ रीते राखव हो तो वांधो नहीं, तमे कट कर वगर पर आग रेसिपी कंटीन्यू कर सको, पर थोड़ू सारूँ लगे एट हूँ जे एजेस है एने हूँ कट कर लीश। तो एकदम सरस अपनी गोल शेपनी सर्कल रोटली बनी तैयार थी गई है। हवे आपणे वच्चे थी बे भाग करीशू चाकू वड़े, त्यारबाद फरी थी एमांथी बे भाग करीशू आ रीते। तो वर्टिकल अने होरिजेंटल कट लगावी एक रोटली में आपणे चार भाग करवाना छे। फरी थी आपणे 1/4 जे पोर्शन छे एमांथी आ रीते बे पोर्शन करीशू। एवी ज रीते जे रिमेनिंग 1/4 कॉर्नर छे एना पण आपणे एज रीते बे भाग करीशू। अने फरीथी जे पण तमारा पीसीस छे एना आपणे आ रीते कट लगावी बे भाग करीशू। तो आपणे आज रीते बधा ज पीसीस बनावीने तैयार करी लीधा छे, तमे जोई शको छो। हवे आपणे जे स्टफिंग हतुं ए ठंडू थई गयुं छे, तो आपणे आ स्टफिंगमांथी नाना नाना बॉल्स आ टाइपना वाळीने तैयार करी लेवाना छे। तो मैं अहींया ऑलरेडी आ रीते नाना रेक्टेंगल शेपना बॉल्स वाळीने तैयार करी लीधा छे। हवे आपणे आ बॉल्सने जे आपणे पोर्शन बनाव्या छे कट कर्युं छे ए पोर्शन उपर आ रीते ऊपर राखीशुं। तो अहींया मैं बधा ज पोर्शन ऊपर आ रीते बॉल्स राखीने तैयार करी लीधा छे। केटलुं ब्यूटिफुल लागे छे ने। हवे आपणे एनामांथी रोल्स बनावीशुं। तो आपणे ऊपरनी साइडने लई आ रीते वाळता जाई एकदम सरस आपणो रोल वळीने तैयार थई जशे। हूँ तमने नजीकथी पण बताऊँ छूँ, एकदम परफेक्ट रोल आपणो बनीने तैयार छे। एवी ज रीते आपणे बीजा बधा ज रोल बनावीने तैयार करी लईशुं। जो तमारे स्टफिंग बनावती वखते स्टफिंग एकदम सरस सूकू अने फ्राई करता वखते ना खुले एना माटे तमारे पौवा एड करवा होय तो तमे 5-10 मिनिट पलाळेला पौवा अर्धो कप जेटला आ स्टफिंगमां एड करी शको छो। स्टफिंग बिल्कुल पण फ्राई करती वखते अलग नहीं थशे। तो तमे जोई शको छो के अहींया मैं बधा ज रोल आ रीते वाळीने तैयार करी लीधा छे। हवे आपणे जे छेल्ली टिप्स छे एंड छे एने पाणी वडे आ रीते चिपकावी देशुं जेथी फ्राई करती वखते खुले नहीं। तो एवी रीते अहींया मैं बधा ज रोल बनावीने तैयार करी लीधा छे। हवे आपणे एने फ्राई करी लईशुं। तो तेल मैं गैस उपर ऑलरेडी गरम करवा माटे मूकी दीधुं छे, थोड़ो लोट उमेरी चेक करी लईशुं। तो तमे जोई शको छो के लोट जे छे ए थोड़ी वार तेल में रही पछी ऊपर आवे छे, एनो मतलब कि तेल आपणुं एकदम परफेक्ट छे। आ रोल्स ने आपणे समोसानी जेम लो फ्लेम उपर ज फ्राई करवाना छे, अधरवाइज बबल्स आवी जशे अने ऊपरथी क्रिस्पी थई अंदरथी काचा रहेशे। तो जेटला तेलमां आवे एटला रोल्स आपणे तेलमां उमेरी दईशुं अने सेट थई त्यारबाद आपणे आ रीते तेल ऊपरथी अप्लाई करी अने एक एक रोलनी साइडने चेन्ज करता जईशुं। तो एज रीते आपणे साइडने चेन्ज करता करता लो टू मीडियम फ्लेम उपर बधा ज रोल्सने फ्राई करीने तैयार करी लेवाना छे। खूब ज सरस कलर आवी गयो छे अने फ्राई थईने तैयार छे। फ्राई थयेला रोल्सने आपणे टीश्यू पेपरवाळी प्लेटमां काढी लईशुं। तो एवी ज रीते आपणे बीजा बधा ज रोल्स फ्राई करीने तૈયાર કરી લઈશું। તો તમે પણ એકવાર આ રીતે ક્યારે ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો અને કેવા બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયો જોવા માટે। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।